આગળ વધીએ મિત્રો નેક્સ્ટ જે કરંટ અફેરની વાત છે મલાવી હવે મલાવીના રાષ્ટ્રપતિ તાજેતરમાં મલાવીના નવા રાષ્ટ્રપતિની ચૂંટણી થઈ અને એના નવા રાષ્ટ્રપતિ તરીકે ખાસ નામ યાદ રાખીશું લાઝર ચકવેરા શું નામ છે તો લાઝર ચકવેરા નામના વ્યક્તિની મલાવીના રાષ્ટ્રપતિ તરીકે નિમણૂક કરવામાં આવી છે હવે હવે કોઈ પણ આવી નવી બાબત આવશે એટલે એ હું આપણે રાજધાની એક તો યાદ રાખીશું એ દેશની તો કઈ છે લિલોંગવે મલાવીની રાજધાની કઈ છે લિલોંગવે છે અને ચલણ કયું છે તો કે ક્વાચા કયું ચલણ છે ક્વાચા તો બે વસ્તુ આપણે યાદ રાખીશું મલાવીના રાષ્ટ્રપતિ નવા ચૂંટાઈ આવ્યા છે નામ છે લાઝર ચકવેરા રાજધાનીનું નામ છે શું તો કે લિલોંગવે અને ચલણ છે ક્વાચા ત્યારબાદ એની સાથે એક આયર્લેન્ડમાં આયર્લેન્ડ દેશ છે એના પણ નવા રાષ્ટ્રપતિની ચૂંટણી થઈ છે અને હાલમાં જ એના નવા રાષ્ટ્રપતિ તરીકે માઇકલ માર્ટિન ચૂંટાઈ આવ્યા છે તો મિત્રો તમારે કોમેન્ટ બોક્સમાં એક કામ કરવાનું છે આયર્લેન્ડની રાજધાની કઈ છે શું યાદ રાખીશું આયર્લેન્ડની રાજધાની એક તમારે ગોતી લાવવાની છે અને બીજી વસ્તુ શું યાદ રાખીશું આયર્લેન્ડની રાજધાની સાથે એ દેશનું ચલણ શું છે આ બે વસ્તુ તમારે કમેન્ટ બોક્સમાં લખવાની છે જેમ આપણે મલાવીનું ચલણ જોયું વાચા એની રાજધાની જોઈ લિલોંગવે અને નવા રાષ્ટ્રપતિનું નામ શું યાદ રાખીશું લાઝર ચકવેરા અને આયર્લેન્ડના નવા રાષ્ટ્રપતિની ચૂંટણી થઈ એનું નામ છે માઇકલ માર્ટિન ત્યારબાદ એક અગત્યની ચર્ચા છે મિત્રો ટીબી એટલે કે ટ્યુબરક્યુલોસિસ ટીબી ક્ષય રોગ જેને કહેવાય એક સમયે બહુ ભયંકર ગણાતો આ રોગ ટીબી અને વિશ્વ આરોગ્ય સંસ્થા છે એને નેસ્તો નાબૂદ કરવાની પ્રતિજ્ઞા લીધી છે ભારતે આ લક્ષ્યાંક રાખ્યું છે 2025 સુધીમાં કહેવાનો મતલબ ભારત 2025 સુધીમાં ટીબીને દેશમાંથી જડમૂળમાંથી નાબૂદ કરવા માટે પ્રયત્નો કરી રહ્યું છે તો આ પ્રયત્નોના ભાગરૂપે આપણે વાત કરીએ તો ગુજરાત આપણું રાજ્ય ગરવી ગુજરાત આપણને ગૌરવ થાય એવી વાત છે કે સમગ્ર દેશની અંદર ટીબીને દૂર કરવા માટે અત્યારે ગુજરાત ભારતની અંદર કેવું છે પ્રથમ નંબરે છે કેવા નંબરે પ્રથમ નંબર પર તાજેતરમાં ટીબી નાબૂદ કરવામાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમ પર આવી ગયું છે સમગ્ર દેશમાં પ્રથમ નંબરે આપણે છીએ તો બીજા નંબરે કોણ છે તો કે આંધ્રપ્રદેશ અને ત્રીજા નંબરે છે હિમાચલ પ્રદેશ એટલે કે 50 લાખથી વધુ વસ્તી ધરાવતા રાજ્યોની જો વાત કરીએ તો ટીબીને નાબૂદ કરવામાં ગુજરાત પ્રથમ નંબરે છે આંધ્રપ્રદેશ બીજા નંબરે અને હિમાચલ પ્રદેશ એ ત્રીજા નંબરે છે આ સિવાય જે 50 લાખથી ઓછી વસ્તી ધરાવતા જે રાજ્યો છે એમાં સૌ પ્રથમ નંબરે છે ત્રિપુરા અને બીજા ક્રમ પર છે નાગાલેન્ડ આ રાજ્યોની વાત થઈ તો કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સૌ પ્રથમ નંબરે છે દાદરા અને નગર હવેલી કોણ છે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં દાદરા અને નગર હવેલી અને બીજા નંબરે છે દીવ અને દમણ તો મિત્રો ટીબી ક્ષય રોગની ટ્યુબરક્યુલોસિસ જેને કહેવાય ભયંકર ગણાતો રોગ 2025 સુધીમાં ભારત તેને જડમૂળમાંથી નાબૂદ કરવાની કોશિશ કરી રહ્યું છે એવા સંજોગોની અંદર સૌ પ્રથમ નંબરે ભારતની અંદર કયું રાજ્ય ગુજરાત રાજ્ય બીજા નંબરે હિમાચલ આંધ્રપ્રદેશ અને ત્રીજા નંબરે હિમાચલ પ્રદેશ આ આ રાજ્યો કેવા છે કે જેની વસ્તી 50 લાખથી વધારે છે હવે એવા રાજ્યો કે જેની વસ્તી 50 લાખથી ઓછી હોય ત્યાં શું હાલ છે તો કે એવા રાજ્યોની અંદર ત્રિપુરા પહેલા નંબરે છે અને નાગાલેન્ડ બીજા નંબરે છે એ સિવાય જો વાત કરીએ મિત્રો તો કેન્દ્ર શાસિત પ્રદેશોની વાત છે એની અંદર દાદરા અને નગર હવેલી પહેલા નંબરે છે અને દીવ અને દમણ તો બીજા નંબરે છે તો આ વાત થઈ ટીબીની અંદર કયું રાજ્ય અને કયું કેન્દ્ર શાસિત પ્રદેશ કયા નંબરે છે એની હવે આગળ વધીએ જે વિશ્વ આરોગ્ય સંસ્થા છે વિશ્વ આરોગ્ય સંસ્થાની વાત કરીએ એટલે WHO કોની વાત છે મિત્રો WHO ની આપણે વાત કરીએ તો વિશ્વ આરોગ્ય સંસ્થાની આપણે વાત કરીએ એની અંદર વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે WHO એની વાત કરીએ આપણે સેની WHO કઈ સંસ્થા છે વિશ્વ આરોગ્યની WHO ની સંસ્થા જે છે એ WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન નું વડું મથક ક્યાં છે મિત્રો કોઈને ખબર છે તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન નું વડું મથક આવેલું છે જીનીવા ખાતે ક્યાં આવેલું છે મિત્રો જીનીવા હવે અત્યારે તમને ખબર છે કોરોના ચાલી રહ્યું છે એટલે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અવારનવાર ચર્ચામાં હોય છે એટલે ખાસ મિત્રો આવી જે સંસ્થાઓ છે યુએન ની સહાયકારી અંગો છે આ બધા આના વિશે તમારે બને એટલું ડિટેલમાં અભ્યાસ જરૂરથી રાખો કે જેથી પરીક્ષામાં તમને કામ આવે તો કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન છે એને 2030 સુધીમાં કઈ સાલમાં ભારતે 2025 સુધીમાં ટીબીને નાબૂદ કરવાની વાત કરી છે જ્યારે WHOએ શું કીધું 2030 સુધીમાં તમારે એક બીજું કામ કરવાનું છે મિત્રો WHOના હાલમાં અધ્યક્ષ કોણ છે એ પણ કમેન્ટ બોક્સમાં યુટ્યુબની અંદર તમારે લખવાનું છે ત્યારબાદ ભારત સરકારે કઈ સાલમાં તો કે 2025માં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન 2030માં
હવે રોબર્ટ કોચ નામના વ્યક્તિ દ્વારા સૌપ્રથમ ટીબી બેક્ટેરિયાની શોધ કરી હવે એવું પણ પૂછે છે વિજ્ઞાનની દ્રષ્ટિએ મહત્વનો પ્રશ્ન કે ટીબી શેનાથી ફેલાય વાયરસ બેક્ટેરિયા ફૂગ શેનાથી તો એની અંદર તમારે જવાબમાં શું લખવાનું બેક્ટેરિયાથી આ રોગ ફેલાય છે એટલે કે ટીબીના બેક્ટેરિયાની સૌપ્રથમ શોધ કોણે કરી હતી રોબર્ટ કોચ દ્વારા 24 માર્ચને આપણે વર્લ્ડ ટીબી દિવસ તરીકે ઉજવી છીએ ખાસ ટીબીની વાત કરી છે આપણે ટીબીની અંદર 24 માર્ચ વર્લ્ડ ટીબી દિવસ તરીકે ઉજવી છે રાજ્યોની અંદર ગુજરાત પહેલા નંબરે છે આંધ્ર પ્રદેશ બીજા નંબરે હિમાચલ પ્રદેશ ત્રીજા નંબરે 50 લાખથી ઓછી વસ્તી ધરાવતામાં ત્રિપુરા પહેલા નંબરે નાગાલેન્ડ બીજા નંબરે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં શું કીધું દાદરા અને નગર હવેલી પહેલા નંબરે દીવ અને દમણ બીજા નંબરે ત્યારબાદ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને 2030 સુધીમાં નક્કી કર્યું છે અને ભારત સરકાર દ્વારા 2025 સુધીમાં ટીબીને દૂર કરવાનું નક્કી કર્યું છે ત્યારબાદ તમારે શું કામ કરવાનું છે કે અત્યારે WHOના અધ્યક્ષ કોણ છે હાલમાં તેનું વડું મથક મેં તમને કીધું ક્યાં આવેલું છે તો જીનીવા ખાતે ત્યારબાદ વિશ્વ આરોગ્ય વિશ્વ ટીબી દિવસ તરીકે આપણે 24 માર્ચની અને સૌ પ્રથમ રોબર્ટ કોચ દ્વારા ટીબીના બેક્ટેરિયાની શોધ કરવામાં આવી હવે આગળ વધી આસિયાન સમિટની મિત્રો વાત કરવી છે શેની વાત કરવી છે મારે તમને આસિયાન સમિટ મોસ્ટ આઈએમપી ટોપિક કહી શકાય આસિયાન સમિટ તાજેતરમાં 2020 ની અંદર 36મી આસિયાન સમિટની બેઠક યોજાઈ કેટલામી 36મી આસિયાન સમિટ હવે અત્યારે કોરોના છે એટલે બધા એક જગ્યાએ ભેગા થઈ શકે એમ તો છે નહીં તો કેવી બેઠક હતી વર્ચ્યુઅલ વિડિયો કોન્ફરન્સથી આ બેઠક યોજવામાં આવી એટલે કે વર્ચ્યુઅલ બેઠક હતી આસિયાન સમિટની ક્યારે યોજાઈ તો કે યોજાઈ ક્યારે મિત્રો તો કે 36મી આસિયાન બેઠક અત્યારે યોજાઈ હાલમાં કઈ જગ્યાએ યોજાઈ તો કે વિયેતનામની અંદર આ બેઠક યોજાઈ હતી ક્યાં જગ્યાએ તો કે વિયેતનામની અંદર ખાસ આપણે એશિયાની વાત કરીશું એશિયાન હવે આની અંદરથી તમને શું પૂછાઈ શકે એક તો આનું પૂરું નામ પૂછાઈ શકે એશિયાનું પૂરું નામ છે એસોસિએશન ઓફ સાઉથ ઇસ્ટ ઇન્ડિયન નેશન એટલે કે દક્ષિણ એશિયાના જે દેશો છે એમનું એક યુનિયન છે જેને આપણે શું કહીએ છીએ આસિયાન તરીકે ઓળખીએ છીએ અને આ વિયેતનામ ખાતે આની બેઠક યોજાઈ કે જગ્યાએ વિયેતનામ ખાતે કેટલામી હતી તો કે 36મી બેઠક આસિયાનની યોજાઈ અને વિયેતનામની રાજધાની આપણે ખાસ યાદ રાખીશું કઈ છે તો કે હનોઈ છે કઈ હનોઈ એ વિયેતનામની રાજધાની છે તો આસિયાન સમિટ વિશે મિત્રો આટલી વસ્તુ આપણે યાદ રાખીશું શું યાદ રાખીશું કેટલામી હતી 36મી હતી કઈ જગ્યાએ યોજાઈ તો કે વિયેતનામ ખાતે એશિયાનું આખું નામ એસોસિએશન ઓફ સાઉથ ઇસ્ટ એશિયન નેશન એટલે કે દક્ષિણ એશિયાના દેશોનું એ એસોસિએશન છે ભારત પણ આનું સભ્ય છે મિત્રો ત્યારબાદ આપણે આગળ વધીએ એશિયાની સ્થાપના વિશે વાત કરીએ ક્યારે થઈ અને શું થઈ એના વિશે આપણે ચર્ચા કરીએ તો એશિયાની સ્થાપનાની વાત કરીએ મિત્રો ક્યારે થઈ તો આસિયાન જે છે એની સ્થાપના થઈ 8 ઓગસ્ટ 1967 રોજ ક્યારે થઈ 8 ઓગસ્ટ 1967 રોજ ઇન્ડોનેશિયા એનું રાજધાની જકાર્તા એ ખાતે એની સ્થાપના કરવામાં આવી ખાસ 8 ઓગસ્ટ 1967 રોજ એની સ્થાપના થઈ તો કે આસિયાનની સ્થાપના થઈ કઈ જગ્યાએ તો કે ઇન્ડોનેશિયાના જકાર્તા ખાતે હવે આસિયાનના સભ્ય દેશો કોણ છે તો બ્રુનેઈ કંબોડિયા ઇન્ડોનેશિયા લાઓસ મલેશિયા મ્યાનમાર ધ ફિલિપાઈન સિંગાપોર થાઈલેન્ડ અને વિયેતનામ ભારત આનું સભ્ય રાષ્ટ્ર નથી ખાસ મિત્રો યાદ રાખીશું આસિયાનનું સભ્ય રાષ્ટ્ર ભારત છે કે નહીં આવો પ્રશ્ન પૂછાય તો આસિયાનનું સભ્ય રાષ્ટ્ર ભારત છે અને કયા કયા દેશો છે બ્રુનેઈ છે ઇન્ડોનેશિયા છે ત્યારબાદ લાઓસ છે કંબોડિયા છે મલેશિયા છે મ્યાનમાર છે ફિલિપાઈન્સ સિંગાપોર થાઈલેન્ડ અને વિયેતનામ અત્યારે ક્યાં યોજાઈ હતી તો વિયેતનામ ખાતે યોજાઈ હતી વિયેતનામનું પાટનગર મેં તમને કીધું કયું છે હનોઈ કેટલામી હતી આ તો કે 36મી આસિયાન બેઠક હતી કેટલા સભ્ય રાષ્ટ્રો થયા 1 2 3 4 5 6 7 8 9 અને 10 દેશો છે કેટલા સભ્યો છે આસિયાનના 10 દેશો છે તો આ આસિયાન સમિટની વાત થઈ ત્યારબાદ કેટલાક ઓનલાઈનર જે પરીક્ષાની દ્રષ્ટિએ બહુ મહત્વના છે એવા ઓનલાઈનરની આ વાત કરીએ તો નીતિ આયોગ દ્વારા એક અભિયાન ચાલુ થયું છે એ અભિયાનનું નામ શું છે કે સુરક્ષિત દાદા દાદી નાના નાની અભિયાન પરીક્ષામાં પ્રશ્ન કઈ રીતે પૂછાય તો મિત્રો એવી રીતે પૂછાય સુરક્ષિત દાદા દાદી નાના નાની અભિયાન કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું તો નીતિ આયોગ નીતિ આયોગ તમને ખબર છે આયોજન પંચને હટાવી અને મોદી સાહેબે કયું આયોગ લાવ્યા તો કે નીતિ આયોગ લાવ્યા બધાને આવડે છે આખું નામ છતાં પણ તમારે કમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાની છે ત્યારબાદ અમેરિકામાં રાષ્ટ્રીય સ્મારકોને જે વ્યક્તિ નુકસાન પહોંચાડશે હમણાં જે ફ્લોઇડનું જે અહીંયા મોબ લિંચિંગ દ્વારા એની હત્યા કરવામાં આવી એ ફ્લોઇડની વાત કરીએ તો તે બાદ શું થયું તો કે ફ્લોઇડની હત્યા બાદ જે અશ્વેત નાગરિક હતો એની હત્યા બાદ ઠેર ઠેર દેખાવો થયા આ દેખાવોની અંદર કેવી કેવા બનાવો બન્યા કે એના કેટલાક સ્મારકોને તોડફોડ કરવામાં આવી આ સ્મારકોને નુકસાન પહોંચાડનાર વ્યક્તિને 10 વર્ષની સજા આપવાનું નક્કી કરવામાં આવ્યું કઈ જગ્યાએ અમેરિકાની અંદર પૂછાય કે રાષ્ટ્રીય
સ્મારકોને નુકસાન પહોંચાડનાર વ્યક્તિને 10 વર્ષની સજાનું પ્રાવધાન કયા દેશમાં હતું? તો કે અમેરિકા. ત્યારબાદ વિશ્વનો સૌથી મોટો પ્લાઝ્મા ટેસ્ટિંગ પ્રોજેક્ટનો શુભારંભ કઈ જગ્યાએ થયો? તો કે મહારાષ્ટ્ર ખાતે. ખાસ યાદ રાખશો, વિશ્વમાં સૌપ્રથમ પ્લાઝ્મા ટેસ્ટિંગ પ્રોજેક્ટ. એટલે કે જો અત્યારે એક નવો ટ્રેન્ડ છે, કોરોના થયો હોય પછી પોતાના પ્લાઝ્મા ડોનેટ કરે એટલે વ્યક્તિ સાજો થાય એવી 100% ગેરંટી નથી પણ ચાન્સીસ વધારે છે. તો આ પ્લાઝ્મા ટેસ્ટિંગ પ્રોજેક્ટની શરૂઆત સૌપ્રથમ કઈ જગ્યાએ થઈ? મહારાષ્ટ્ર ખાતે થઈ. હવે ગુજરાતની અંદર એક નવો પ્રોજેક્ટ ચાલુ થયો, વડોદરા જિલ્લામાં રેન વોટર હાર્વેસ્ટિંગ પ્રોજેક્ટ કઈ જગ્યાએ ચાલુ થયો? પ્રશ્ન પૂછાય, ગુજરાતમાં રેન વોટર હાર્વેસ્ટિંગ પ્રોજેક્ટ કઈ જગ્યાએ ચાલુ થયો? તો કે વડોદરા ખાતે. ત્યારબાદ ઉત્તરાખંડના વન વિભાગ દ્વારા સૌ પ્રથમ કયા પાર્કનું ઉદઘાટન થયું? તો કે લાઇકેન પાર્કનું ઉદઘાટન સૌ પ્રથમ કયા રાજ્યમાં થયું? તો કે ઉત્તરાખંડની અંદર. ત્યારબાદ ભારતે 600 મેગાવોટ વિદ્યુત ઉર્જા માટે કેની સાથે કરાર કર્યા? તો કે ભૂતાન સાથે ભારત એક પ્રોજેક્ટ ઉપર સાઇન કરી છે. પ્રોજેક્ટ કયો છે? 600 મેગાવોટ વિદ્યુત પરિયોજના. ત્યારબાદ સંકલ્પ પર્વ અંતર્ગત ગુજરાતની અંદર અને ભારતની અંદર આસો પાલવ વડ પીપળો આમળા અને બેલ કયા કયા વૃક્ષો? આસો પાલવ વડ પીપળો અને આમળા આ 4 પ્રકારના વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવશે. ત્યારબાદ તાજેતરમાં પીએસ ગોયલે રાષ્ટ્રીય ઉત્પાદકતા પરિષદની 49મી ગવર્નિંગ કાઉન્સિલ, જેની રાષ્ટ્રીય ઉત્પાદકતા કમિશનની 49મી ગવર્નિંગ કાઉન્સિલની અધ્યક્ષ કોણ કરી? તો એ વ્યક્તિનું નામ હતું પિયુષ ગોયલ. બીજી વખત આપણે જોશું ઓનલાઈન. સૌપ્રથમ નીતિ આયોગ દ્વારા એક અભિયાન ચાલુ થયું, સુરક્ષિત દાદા દાદી નાના નાની અભિયાન. ત્યારબાદ લાઇકેન પાર્ક કઈ જગ્યાએ ખોલવા મળ્યો? તો ઉત્તરાખંડ રાજ્યની અંદર સૌપ્રથમ પ્લાઝ્મા ટેસ્ટિંગ પ્રોજેક્ટ કઈ જગ્યાએ? તો કે મહારાષ્ટ્ર ખાતે. ત્યારબાદ વિશ્વની અંદર સ્મારકોને નુકસાન પહોંચાડવાનો 10 વર્ષની સજા ફટકારનાર દેશ કયો બન્યો? તો કે અમેરિકા બન્યો. ત્યારબાદ વડોદરામાં કયો પ્રોજેક્ટ? તો કે રેન વોટર હાર્વેસ્ટિંગ પ્રોજેક્ટની શરૂઆત થઈ. ત્યારબાદ સંકલ્પ પર્વ કયા પર્વ અંતર્ગત? તો કે સંકલ્પ પર્વ અંતર્ગત કેટલા વૃક્ષો? 4. કયા કયા? તો કે વડ અને પીપળો આંબળા અને આસો પાલો. આ 4 વૃક્ષો કયા પર્વની અંદર? સંકલ્પ પર્વ અંદર વૃક્ષારોપણ કરવામાં આવશે. ત્યારબાદ પિયુષ ગોયલે સેની અધ્યક્ષતા કરી? તો કે 49મી ગવર્નિંગ કાઉન્સિલની બેઠક કઈની હતી? તો કે ઉત્પાદકતા કમિશનની 49મી જે ગવર્નિંગ કાઉન્સિલની બેઠક હતી એની અધ્યક્ષતા કરી. તો આશા રાખીએ મિત્રો આ 1 જુલાઈના કરંટ અફેર હતા. આવા આપણે પછી શું કરીશું? વીકલી કરંટ અફેરના લેક્ચર બનાવીશું, સાથે ચર્ચાઓ, સાથે મટીરિયલ અને સાથે ટેસ્ટ. આટલું થાય એટલે મિત્રો આ કરંટ અફેર એકદમ તમારા પરફેક્ટ થઈ જાય એવું આપણું ગણિત છે. તો આશા રાખી આ કરંટ અફેરના વિડીયો ઉપર શક્ય એટલી તમારી કમેન્ટ કરો, નવા સજેશન આપો, નવા સુધારા આપો. એ સાથે ફરી મળતા રહેશું. જય હિન્દ, જય ભારત.